રેન્જ આઈજીની અધ્યક્ષતામાં ભરૂચમાં ઐતિહાસિક રથયાત્રાના રૂટ પર એસપી મયુર ચાવડાની આગેવાનીમાં રિહર્સલ. 550 પોલીસ જવાનોનો રહેશે પહેરો. ભરૂચ, અંકલેશ્વર અને આમોદમાં 6 સ્થળોએ જગન્નાથની નગરચર્યા. ભક્તોમાં ભારે ઉત્સાહ. પોલીસ નગરચર્યાના નિર્વિઘ્ને પાર પાડવા 4 દિવસથી વ્યવસ્થામાં સજ્જ. ભરૂચ શહેરમાં ઐતિહાસિક ભોઈ સમાજ, ઉડિયા સમાજ અને ઇસ્કોનની 3 અને અંકલેશ્વરમાં 2 રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ ભક્તોને સામે ચાલી રવિવારે ભરૂચમાં પણ દર્શન આપવા નગરચર્યાએ નીકળનાર છે. ભાઈ બળદેવ, બહેન સુભદ્રા સાથે પ્રભુને આવકારવા ભરૂચ, અંકલેશ્વર અને આમોદમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજ રવિવારે ભરૂચમાં ઐતિહાસિક રથયાત્રા કુરજા બંદર જગન્નાથ મંદિરેથી ભોઈ સમાજ દ્વારા પરંપરાગત નીકળવામાં આવશે. બીજી રથયાત્રા આશ્રય સોસાયટી સ્થિત મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા કાઢવામાં આવશે, જ્યારે ત્રીજી રથયાત્રા ઇસ્કોન દ્વારા જાડેશ્વરથી નીકળશે. અંકલેશ્વરથી પણ પરંપરાગત પ્રભુની રથયાત્રા સાથે ઇસ્કોનની પણ રથયાત્રા નીકળશે. ભરૂચ જિલ્લામાં 6 સ્થળેથી નીકળનારી રથયાત્રાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. યાત્રાના રૂટ પર પેટ્રોલિંગ, ધાબા પોઈન્ટ, ડ્રોન, બોડી વોર્ન કેમેરા, SRP સહિતના જવાનો કાયદો વ્યવસ્થા જાળવવા સાથે પ્રભુની નગરચર્યા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તહેનાત રહેશે. શુક્રવારે પૂર્વ સંધ્યાએ રેન્જ IG સંદીપસિંહની ઉપસ્થિતિમાં રિહર્સલ અને ફ્લેગ માર્ચ યોજાઈ હતી. રથયાત્રા નિર્વિઘ્ને અને કોમીએ ખલાસ ભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ 4 દિવસથી વ્યવસ્થા બંદોબસ્તમાં કાર્યરત છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા 3 DYSP, 10 PI, 25 PSI અને 500 પોલીસ જવાનોનો બંદોબસ્ત રથયાત્રાના રૂટ પર ગોઠવવામાં આવ્યો છે. યાકુબ પટેલ, JDS TV, ભરૂચ.